વિરામ બાદ તમામ દર્શકોનું સ્વાગત છે. સમાચારમાં આગળ વાત કરીએ તો માલધારી સમાજ જે સીએમ સાથે બેઠક પૂર્ણ થઈ છે અને સીધા જ જઈએ તેમની પ્રેસ કોન્ફરન્સ. માલધારી સમાજના લોકોના જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નોનું પણ ચોક્કસ યોગ્ય નિરાકરણ આવે ત્યાં સુધી માન્ય મુખ્યમંત્રીશ્રી અને શહેરી વિકાસ મંત્રીશ્રીએ આ બિલને મોકૂફ રાખવા માટેનો નિર્ણય કર્યો છે. અને આવતા દિવસોની અંદર માલધારી સમાજના જેટલા પણ પરિવારો મહાનગરોમાં અને નગરોમાં રહેશે એ બધાને આઈડેન્ટિફાય કરીને જે પ્રમાણે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનું માર્ગદર્શન છે એ પ્રમાણે એમની વૈકલ્પિક વ્યવસ્થા થાય, સમાજમાં પણ ક્યાંક કોઈ તિરસ્કાર ઉભો ના થાય એ પ્રમાણેનો નિર્ણય કરવા માટેનો માન્ય મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપી. આભાર. આપ તો રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂક્યા છો, જ્યાં સુધી રાજ્યપાલની મંજૂરી ન મળે ત્યાં સુધી આ બિલ એમ પણ લાગુ થવાનું નથી. મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે એટલે વહીવટી દ્રષ્ટિએ જે પણ કોઈ નિર્ણય કરવાના થશે એ સરકાર કરશે. એ વિષય મારો નથી. બિલની અંદર પાછું ખેંચવાનો સવાલ નહીં. હાલ પૂરતું આ બિલ મોકૂફ રાખવામાં આવે છે એ જ નિર્ણય સરકારશ્રીનો અને અમને બધાને પણ એ સંતોષકારક છે. બિલ બનતા પહેલા તમારા કોઈની સાથે કોઈ ચર્ચા નથી થઈ કે સરકારને ધ્યાન જ નતું કે આ બિલની અંદર આ જે ક્લોઝ મૂકવામાં આવી રહ્યા છે એનાથી નારાજ? એ વિષય છે કે કોઈ પણ સરકાર નિયમો બનાવે, નિર્ણયો કરે એટલે બધા સમાજના આગેવાનોને બોલાવીને પૂછીને નિર્ણય કરે એવું હોતું નથી. સરકારમાં ક્યાંક ને ક્યાંક કોઈ નિર્ણયો થયા પછી એની જે ત્રુટીઓ છે, ખામીઓ છે, શોધીને એને કેવું નિરાકરણ લાવવું એ આટલા વર્ષોથી સિરિયસ તો રહ્યો જ. નહીં નહીં નહીં, જ્યાં સુધી માલધારી સમાજ અને સમાજ જીવનનો જે પ્રશ્નો છે, બધા લોકોને તકલીફ પડે, બધાનો યોગ્ય નિર્ણય નિરાકરણ ના આવે, એનો વૈકલ્પિક વ્યવસ્થા નિર્ણય ના થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવશે. બિલ મોકૂફ રાખે એનો મતલબ કોઈ પણ બાબતમાં જે પણ બિલની અંદર સમાવેશ છે એનો કોઈ અમલ થવાનો નથી. અમલ જ નથી થવાનો. પછી પ્રશ્ન જ્યાં સુધી સંતોષકારક નિર્ણય નહીં થાય, એનો ચોક્કસ આયોજન નહીં થાય, વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી. એ આવતા દિવસોમાં સરકાર અને માલધારી સમાજના આગેવાનો સાથે બેસી અને ચોક્કસ ફેમિલીઓને આઈડેન્ટિફાય કરીને એમની ચોક્કસ વૈકલ્પિક વ્યવસ્થા વિચારીને આ આગળ અમે આગળ વધીશું. એ અમે બધા સમાજના આગેવાનો સાથે બેસીને નિર્ણય કરીશું. તમે બધા સમજો છો કે જેટલા પરિવારો સિટીમાં રહેશે શહેરોની અંદર અને એમના પશુઓ છૂટા રહેતા હોય એમની પાસે કોઈ જગ્યાઓ ઢોર પશુ બાંધવા માટેની હોતી નથી. અમારી અપેક્ષા છે કે આવા ફેમિલી આઈડેન્ટિફાય કરી અને મહાનગરથી થોડા દૂર એક સ્પેશિયલ વસાહત ઊભી થાય અને વસાહતો દ્વારા એમને ત્યાં પરિવાર અને પશુઓનું પણ પાલન પશુપાલન કરી શકે એ માટેની વ્યવસ્થા અને વિચારવા માટે સરકારશ્રીનું માર્ગદર્શન કર્યું છે. આ બાબતમાં ભલે બિલની અંદર તમે લોકો કહેતા હો
પણ હાલ પૂરતો કોઈ ચર્ચાનો અવકાશ છે નહીં, એટલે આ પ્રશ્ન ઉભો થતો નથી. એ અમે સમાજના આગેવાનો બધા સાથે મળી અને એનું યોગ્ય ચોક્કસ નિરાકરણ લાવીશું. રણછોડભાઈ,